ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, એકલવ્ય કોમર્સમાં સ્વાગત છે. ધોરણ 12 SPCC આપણે ચેપ્ટર જોઈ રહ્યા છીએ. વિભાગ બીજો એટલે કે SPનું ચોથું ચેપ્ટર સભ્યપદ. હવે સભ્યપદ, સભ્ય નામ આપણે આગળના ચેપ્ટરમાં ઘણીવાર સાંભળેલું છે કે ભાઈ સભ્ય એટલે શું? તો કે જે કંપની સાથે જોડાયેલા હોય, કંપનીમાં કામ કરતા હોય એને પણ કંપનીના સભ્ય કહેવાય, અને કંપનીના જે શેર ખરીદેલા હોય જે વ્યક્તિએ એ પણ કંપનીના સભ્ય કહેવાય. બીજી વસ્તુ કે કંપનીના જે આવેદનપત્ર છે એમાં સહી કરેલી હોય કોઈ વ્યક્તિએ અને શેર ન ખરીદેલા હોય તો પણ વ્યક્તિ જે છે એ સભ્ય ગણાય. હવે આ બાબતેની જે ચર્ચા કે ભાઈ સભ્ય અને શેરહોલ્ડર બંને એકબીજાના શું છે, તો કે પર્યાય સમાનાર્થી છે, પણ કાયદાની દ્રષ્ટિએ સભ્ય અને શેરહોલ્ડર બંને પર્યાય નથી. હવે એ બાબતે આપણે ઊંડાણપૂર્વક ચર્ચા અગાઉના લેક્ચરમાં કરી હતી. ત્યાર પછી જોયું હતું કે ભાઈ કોણ કોણ વ્યક્તિ સભ્ય બની શકે, સભ્ય બનવા માટે કેવા વ્યક્તિ અથવા તો પેઢી અથવા તો ટ્રસ્ટ જે છે એ સક્ષમ છે સભ્ય બનવા માટે. ત્યાર પછી આપણે જોયું હતું કે સભ્યપદ મેળવવાની રીતો, કે ભાઈ કેવી રીતે વ્યક્તિ દ્વારા સભ્યપદ મેળવવામાં આવે છે, કે ભાઈ જ્યારે શેર ફેરબદલી થાય ત્યારે, શેરનું હસ્તાંતરણ થાય ત્યારે, પછી છે અવેજમાં દેવામાં આવે શેર કોઈ વ્યક્તિને, બરાબર છે. તો ઘણી બધી જુદી જુદી રીતે કે જ્યારે આવેદનપત્રમાં કોઈ વ્યક્તિ સિગ્નેચર કરે, સહી કરે, બરાબર છે, સ્થાપનાની કલમ હેઠળ, તો પણ એ વ્યક્તિને સભ્યપદ મળી જાય છે. હવે ઘણી બધી જુદી જુદી રીતો દ્વારા સભ્યપદ જે છે એ પ્રાપ્ત કરવામાં આવે છે. હવે અત્યાર સુધી આપણે 7 રીત જોઈ, બરાબર, અલગ અલગ સભ્યપદ મેળવવાની 7 રીત જોઈ. સભ્યપદનું ખાસ યાદ રાખજો કે એવું જરૂરી નથી કે વ્યક્તિ જે છે એ કંપનીના શેર ખરીદે એટલે એને સભ્યપદ પ્રાપ્ત થઈ જાય છે. ઘણીવાર એવું થાય કે વ્યક્તિએ શેર ખરીદેલા ન હોય પણ એનું સભ્ય તરીકે સભ્યપત્રકમાં નામ ચાલુ હોય તો એ વ્યક્તિ સભ્ય ગણે. બીજી વસ્તુ કે આવેદનપત્રમાં સ્થાપનાની કલમ હેઠળ જો કોઈ વ્યક્તિ સહી કરે એટલે તરત એ વ્યક્તિ શું થઈ જાય છે, તો કે કંપનીના સભ્ય બની જાય છે. અને બીજી વસ્તુ કે ભાઈ જ્યારે કોઈ વ્યક્તિ કંપનીના શેર ખરીદે એટલે એ વ્યક્તિ શું થઈ જાય છે, તો કે એને તો સભ્યપદ પ્રાપ્ત થઈ જાય છે. એકવાર સભ્યપદ પ્રાપ્ત થઈ ગયા પછી સભ્યની જવાબદારી પણ બને છે, પ્લસ સભ્યને જેટલા હકો મળે છે એ બધા હક મેળવવા માટે વ્યક્તિ સક્ષમ બને છે. ક્યારે? તો કે એકવાર વ્યક્તિને સભ્યપદ મળી જાય એટલે બધા જ હકો મેળવવા માટે વ્યક્તિ જે છે એ સક્ષમ બને છે. હવે 7 અલગ અલગ રીતો જોઈ. હવે અત્યારે આપણે આ લેક્ચરમાં ચર્ચા કરીશું છેલ્લી 2 રીતની. કઈ છેલ્લી 2 રીત? તો કે રૂપાંતર પાત્ર ડિબેન્ચર ધારક દ્વારા. હવે ડિબેન્ચરના પ્રકાર હોય છે, તમને ખ્યાલ હોય તો, જેમ પ્રેફરન્સ શેરના પ્રકાર હોય છે એવી રીતે ડિબેન્ચરના પ્રકાર એ આપણે ક્યારે જોયા હતા? તો કે જ્યારે SPનું, બરાબર છે, વિભાગ બીજો એટલે કે SPનું ત્રીજું ચેપ્ટર ડિબેન્ચર હતું. ખ્યાલ હોય તો, યાદ હોય તો, બરાબર, યાદ તો હોય ને, હું કામ ન હોય ભાઈ ભણેલા હોય તો, પણ છતાંય કે ભાઈ ડિબેન્ચર એટલે શું? તો કે જ્યારે કંપનીને લોંગ ટર્મ માટે, બરાબર, લાંબા ગાળા માટે બહુ ઝાઝી રકમ જરૂરિયાત હોય ત્યારે કંપની શું બહાર પાડે છે? તો કે ડિબેન્ચર બહાર પાડે છે. અને ડિબેન્ચર ધારક જે હોય છે એ ફૂલ્લી કેવા હોય? તો કે સિક્યોર હોય છે, બરાબર છે. એને એક પણ પ્રકારના રિસ્ક જે છે એ નડતા નથી. શું કામે? કેમ કે કંપની જ્યારે ડિબેન્ચર બહાર પાડતી હોય ને ત્યારે પોતાની કોઈ મિલકત હોય એને ગીરો રાખી, મોર્ગેજ રાખી અને ડિબેન્ચર બહાર પાડતી હોય. જેમ કે ગોલ્ડ લોનનું તમે નામ સાંભળેલું હશે. ગોલ્ડ લોન એટલે શું? તો કે ઘરેણા બેંક પાસે ગીરવે રાખી અને ઘરેણાની તરફેણમાં પૈસા લેવાના. પછી જે સમયગાળો આપેલો હોય, બરાબર છે, જે પાકતી તારીખ આપેલી હોય એ પાકતી તારીખ સુધીમાં તમે એ બધા પૈસાની ભરપાઈ કરી દો એટલે બેંક દ્વારા તમારા ઘરેણા છૂટા થઈ જાય છે. એવી જ રીતે કંપની ડિબેન્ચર બહાર પાડતી હોય છે, કેમ કે રકમ મોટી હોય છે અને સમયગાળો બહુ લાંબો હોય છે. તો મોર્ગેજ રાખી, ગીરો રાખી મિલકતને અને ડિબેન્ચર બહાર પાડતી હોય છે. પ્લસ કે જ્યારે કંપની ફડચામાં જાય, બરાબર છે, કંપનીને જ્યારે બંધ થવાનો વારો આવે ત્યારે સૌથી પહેલાં કોને ચૂકવવામાં આવે છે દેવું? તો કે ડિબેન્ચર ધારકોને સૌથી પહેલાં પૈસા ચૂકવવામાં આવે છે. પ્લસ ડિબેન્ચર ધારકોએ બહુ મોટી રકમમાં ઇન્વેસ્ટમેન્ટ રોકાણ કરેલું હોય છે એટલે એને જે સમયગાળો ફિક્સ કરેલો હોય એ સમયાંતરે કંપની દ્વારા એને ઇન્ટરેસ્ટ આપવામાં આવે છે, વ્યાજ આપવામાં આવે છે. કેવી રીતે? તો કે ફિક્સ સમય
ચોક્કસ સમયે અને ચોક્કસ દરે જે રેટ કંપનીએ નક્કી કરેલા હોય એ દરે કંપનીએ સમયાંતરે જે સમય નક્કી કરેલો છે 6 મહિને વર્ષે અથવા તો ક્વાર્ટરલી એટલે કે 4 મહિને તો એ સમયાંતરે એને ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજ આપવું ફરજિયાત હોય છે. તો એ જે છે ડિબેન્ચરના ટાઈપ્સ આપણે જોયા હતા, પ્રકાર જોયા હતા, એમાંથી એક પ્રકાર હતો રૂપાંતરપાત્ર ડિબેન્ચર. રૂપાંતરપાત્ર ડિબેન્ચર એટલે કેવા ડિબેન્ચર? તો કે એવા ડિબેન્ચર કે અમુક સમયે એ ડિબેન્ચર ઇક્વિટી શેરમાં રૂપાંતર પામતા હોય. ખ્યાલ પડ્યો કે ભાઈ રૂપાંતરપાત્ર ડિબેન્ચર એટલે કેવા ડિબેન્ચર? તો કે અમુક સમયે એટલે કે ચોક્કસ દિવસે અથવા તો ચોક્કસ સમયગાળો પૂર્ણ થયા બાદ ડિબેન્ચર જે છે એ ઇક્વિટી શેરમાં રૂપાંતર પામતા હોય એવા ડિબેન્ચરને કેવા ડિબેન્ચર કહેવાય? તો કે રૂપાંતરપાત્ર ડિબેન્ચર. હવે રૂપાંતરપાત્ર ડિબેન્ચર ધારક જે છે એ સભ્યપદ કેવી રીતે પ્રાપ્ત કરી શકે? તો કે જે ડિબેન્ચર ધારક પાસે રૂપાંતરપાત્ર ડિબેન્ચર હોય અને નિશ્ચિત મુદ્દતે ડિબેન્ચર ઇક્વિટી શેરમાં રૂપાંતર પામે ત્યારે તે ડિબેન્ચર ધારક ઇક્વિટી શેર ધારક ધારણ કરવાથી સભ્ય બને છે અને સભ્યપત્રકમાં તેનું નામ દાખલ કરવામાં આવે છે. બરાબર. એક તો શું થયું? તો કે ડિબેન્ચર ધારકે જે ડિબેન્ચર ખરીદેલા છે એ ડિબેન્ચર ચોક્કસ મુદ્દતે, બરાબર, નિશ્ચિત મુદ્દતે કે જે સમય આપેલો છે એ સમયગાળો પૂર્ણ થાય એટલે ડિબેન્ચર શેમાં કન્વર્ટ થઈ જાય, શેમાં રૂપાંતર પામે? તો કે ઇક્વિટી શેરમાં. બરાબર છે. ઇક્વિટી શેરમાં રૂપાંતર પામે એટલે જેના લીધે ડિબેન્ચર ધારક જે છે એ પણ શેમાં રૂપાંતર પામે? તો કે ઇક્વિટી શેર હોલ્ડરમાં. બરાબર. જ્યાં સુધી વ્યક્તિ પાસે ડિબેન્ચર હોય ત્યાં સુધી ડિબેન્ચર ધારક કહેવાય અને જેવા ડિબેન્ચર જે છે ઇક્વિટી શેરમાં રૂપાંતર પામે નિશ્ચિત સમયે, એવો તે જે ડિબેન્ચર ધારક છે એ શેમાં રૂપાંતર પામી જાય? તો કે ઇક્વિટી શેર હોલ્ડર. બરાબર છે. એ વ્યક્તિને પણ ઇક્વિટી શેર ધારક અથવા તો ઇક્વિટી શેર હોલ્ડર કહેવાય. હવે જેવા એકવાર વ્યક્તિ પાસે શેર આવી ગયા, બરાબર છે, એકવાર વ્યક્તિએ શેર ધારણ કરી લીધા એટલે એ વ્યક્તિનું નામ શેમાં એડ થઈ જાય? તો કે સભ્યપત્રકમાં શેર ધારણ કરે એટલે એનું નામ સભ્યપત્રકમાં આવી જાય. હવે એકવાર નામ સભ્યપત્રકમાં આવી ગયું એટલે અલ્ટિમેટલી શું થઈ ગયું? તો કે એ વ્યક્તિને કંપનીનું સભ્યપદ પ્રાપ્ત થઈ જાય છે. ખ્યાલ પડ્યો? આટલો સેલો કન્સેપ્ટ છે કે ભાઈ જ્યારે ડિબેન્ચર જે છે એ ઇક્વિટી શેરમાં નિશ્ચિત સમયે રૂપાંતર પામે એટલે ડિબેન્ચર ધારક ઇક્વિટી શેર ધારક બની જાય છે, ઇક્વિટી શેર હોલ્ડર બની જાય. એકવાર એ શેર હોલ્ડર બની જાય એને શેર પ્રાપ્ત થઈ જાય એટલે એ વ્યક્તિનું નામ શેમાં આવી જશે? તો કે સભ્યપત્રકમાં એનું નામ નોંધાશે અને જેવું સભ્યપત્રકમાં નામ નોંધાશે એટલે એ વ્યક્તિ શું બની જશે? તો કે કંપનીનું સભ્ય, એને સભ્યપદ પ્રાપ્ત થશે. પછી જે એને એ વ્યક્તિને જે ડિબેન્ચર ધારક તરીકેના લાભ મળતા એ લાભ બધા બંધ થઈ જાય. હો, શું કામે? કેમકે હવે એ ડિબેન્ચર ધારક નથી, હવે એની પાસે ડિબેન્ચર નથી, હવે શું છે? તો કે હવે એ શેર હોલ્ડર થઈ ગયા છે, એની પાસે શેર છે. તો હવે શેર ધારકને જે લાભો મળતા હોય, જે હકો મળતા હોય એ જ હકો આ ડિબેન્ચર ધારક કે જેના શેર રૂપાંતર થયેલા છે, ડિબેન્ચર રૂપાંતર થયેલા છે એ વ્યક્તિને મળવા માંડે છે. ત્યાર પછી છે સ્વેટ ઇક્વિટી શેર દ્વારા. સ્વેટ ઇક્વિટી શેર એટલે એવું ન સમજી લેતા પરસેવાના ઇક્વિટી શેર, ભીના ઇક્વિટી શેર, એવું નથી. એ એવા ઇક્વિટી શેર કે જે કંપનીના કર્મચારીઓને બોનસ સ્વરૂપે આપવામાં આવતા હોય છે. બરાબર. ખાસ યાદ રાખજો, સ્વેટ ઇક્વિટી શેર એટલે ભીના ઇક્વિટી શેર નહીં, પલળેલા નવા એમ નહીં, પણ કેવા? તો કે કંપનીના જે કર્મચારીઓ છે એને બોનસ સ્વરૂપે આપવામાં આવતા હોય છે. બરાબર. જોઈએ તો કે કંપની તેના સંચાલકો, કર્મચારીઓ અને વિશિષ્ટ જ્ઞાન ધરાવતા કર્મચારીઓને વટાવથી અથવા તો રોકડ સિવાયના અવેજથી જે શેર ફાળવે તેને સ્વેટ ઇક્વિટી શેર કહે છે. ખાસ યાદ રાખજો, સ્વેટ ઇક્વિટી શેર જે છે એ કંપની સિવાયના કોઈ વ્યક્તિ માટે હોતું નથી, એ કંપની માટે જ, કંપનીના સાથે જેટલા જોડાયેલા છે, કંપનીની અંદર રહીને જેટલા વ્યક્તિઓ કામ કરે છે એના માટે જ તે સ્વેટ ઇક્વિટી શેર ઇસ્યુ થાય છે, બહાર પડે છે. બરાબર છે. એ શેર હોલ્ડરને નથી મળતા. સ્વેટ ઇક્વિટી શેર જે હોય છે એ કંપનીના શેર હોલ્ડરને પણ નથી મળતા, બીજા વ્યક્તિઓને તો મળતા જ નથી. ખાલી કોને મળે છે? તો કે કંપનીના જે કર્મચારી હોય છે એના માટે કંપની જે છે એ પોતાના શેર ઇસ્યુ કરતી હોય છે. કંપનીએ બહારના વ્યક્તિઓનું આટલું ધ્યાન રાખતી હોય, પોતાના શેર હોલ્ડરને, જાહેર જનતાનું, એના કર્મચારીઓનું તો ધ્યાન રાખવું ને.
બરાબર છે. જેમ કંપનીમાં વારાઘડીએ બોનસ મળતું હોય, કેશ મળતું હોય, અથવા બોનસ સ્વરૂપે કંઈ પણ વસ્તુ આવતી હોય કંપનીમાંથી, બરાબર, એવી જ રીતે કંપની જે છે પોતાના કર્મચારીઓ માટે સ્વેટ ઇક્વિટી શેર જે છે એ ઇસ્યુ કરતા હોય છે. હવે એ કેવી રીતે હોય તો કે વટાવથી અથવા તો રોકડ. હવે વટાવ કે કંપનીએ રોકડ ન આપવી હોય, બરાબર, પોતાના કર્મચારી છે જે સંચાલકો છે યા તો કોઈ વિશિષ્ટ જ્ઞાન ધરાવતા વ્યક્તિઓ છે એને રોકડ કાં તો વટાવ ન આપવો હોય તો એના અવેજમાં એટલે કે રોકડ કે વટાવના તરફેણમાં એના બદલે શું આપે છે તો કે સ્વેટ ઇક્વિટી શેર આપે છે. આ પ્રકારના શેરધારકનું નામ સભ્યપત્રકમાં નોંધ કરવાથી સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે. કે ભાઈ જે કોઈ વ્યક્તિ સ્વેટ ઇક્વિટી શેર ખરીદતું હોય એટલે સ્વાભાવિક છે ભલે એ કંપનીનું કર્મચારી હોય પણ એનું નામ શેમાં આવે? એકવાર શેર આવી ગયા એટલે એ વ્યક્તિનું નામ ક્યાં આવશે? તો કે સભ્યપત્રકમાં એનું નામ નોંધાશે. એકવાર સભ્યપત્રકમાં નામ નોંધાઈ ગયું એટલે એ વ્યક્તિ શું થઈ ગયું, એ કર્મચારી શું થઈ ગયા? તો કે કંપનીના, એ ઓલરેડી કંપનીમાં કામ કરતા હોય એટલે કંપનીના સભ્ય જ હોય છે. પણ જો એ વ્યક્તિ સ્વેટ ઇક્વિટી શેર કંપનીના લે, એને બોનસ તરીકે સ્વેટ ઇક્વિટી શેર મળે એટલે એ શું થઈ ગયું? તો કે શેરધારક થઈ ગયા. એટલે શેર ધારણ કરતા હોવાને નાતે એનું નામ જે છે એ સભ્યપત્રકમાં સામેલ થાય. સભ્યપત્રકમાં નામ સામેલ થાય એટલે એ વ્યક્તિને સભ્યપદ પણ પ્રાપ્ત થઈ જાય છે. તો આ 9 રીતથી વ્યક્તિ જે છે એ કંપનીનું સભ્યપદ મેળવી શકે છે, જે અલગ અલગ રીત છે. અલગ અલગ રીત દ્વારા વ્યક્તિ જે છે એ કંપનીના સભ્ય બની શકે છે, સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે અને સભ્ય તરીકેના જેટલી પણ હકો છે, જેટલી પણ જવાબદારીઓ છે એનો લાભ મેળવી શકે છે. તો આની સાથે તમારો લેક્ચર અહીંયા પૂર્ણ થાય છે. નવા લેક્ચરમાં મળશું નવા ટોપિક સાથે.